वैराग्य वेग परिहास तमेन्द्रियार्थम विष्णु प्रसाद समिताखिल योग सिद्धि कृष्णांग्रुपासन बलाप्त दृढ़ात्मनिष्ठम तं विष्णुदत्त तनयम् स्वगुरुं नमामि। ओम श्री स्वामी नारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। बधा भक्तों ने जय स्वामीनारायण। हमने अपने गोपाल स्वामी ने विशेषता बढ़ी सांभ ने तो बात तो बड़ी बहुत अघरी अघरी आज के अमरा खास तो साधु माटे से तमारे हरिभक्तो माटे बहु नहीं कारण कि पर्वत भाई बात तमारा काम नहीं गोपाल स्वामी ने अमर करवा ये हाड़ी अघरी पड़े निर्मल स्वामी के बड़ी ऊँची बात आ प्रत्यक्ष नहीं कीधी कर देशों अपने આયુષ તો કહે બાકી નથી રાજુ તમારે વાંધો ને જે નાની ઉંમરવાળાને પણ બધા પસા પંચાવન થઈ ગયા એને તો ભટ્ટભાઈ ઉતાવળ રાખવી પડશે હો આપણે રાતે બેઠા હોય તો પછી કામ ન થાય ખાઈ પીને આપણે જલસા કરીએ તો એ કામ થાય નહીં સાહેબ જે કાંઈ આપણને ગુરુજી સમજાવે કે ગોપાલ સ્વામી સમજાવે એ પ્રમાણે કરવાની જો આપણને તીવ્રતા જાગે ઈચ્છા જાગે તો કંઈક થઈ શકશે બાકી આમ આમ તો દિવસો ઉપર દિવસો પૂરા થઈ જશે ને કંઈક કરવા ધાર્યું છે બાકી રહી જાય કે કેમ થાય તો ભગવાન જાણે રોજ નવી નવી વાતો આવે એટલે આપણને એમ થાય કયું કરવું કયું કરવું એમાં બધું યુ થાય છે સમજ્યા ભટ્ટભાઈ આજ બહુ સારી વાત આવી એમ થયું કે આ કરવા જેવું છે એટલે એમ ઠરાવ કરી કે આવું આજ કરવું છે અથવા તો હવે આમ જ કરવું છે વળી બે દિવસ ને તો વળી બીજી કંઈ ખારી વાત આવે પછી હવે કયું કરવું એ જ નક્કી ન થાય એટલે કંઈ કરવાનું જે કરીશ એ જ કરવાનું બરાબર ને પણ એમ કંઈ કામ થાય નહીં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પોતાના અંગને મળતું જે આવતું હોય અને એમ કરવા માંડે તો અને આપણને શ્રીજી મહારાજ અત્યારે એવો સારો યોગ આપ્યો છે ને તો આવી વાતો લગભગ સાંભળવાય ન મળે આપણે ભાગ એટલે કે આપણે સાંભળવા તો મળે છે એટલે એનાથી કર્તવ્ય અકર્તવ્યની ખબર પડે ખોટા વેગ ખોટા તાન એ ન ચડી જાય નહીંતર આ કળયુગમાં ના ઝડપી યુગમાં ઊભું રહેવું કે કોઈ વિચારો જ ન કરવા કાંઈ સંકલ્પ જ ન કરવા ને શાંતિ ભજન કરવું એ થઈ શકે નિર્મળ સ્વામી એ ન થઈ શકે વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું કીધું છે કે કળયુગમાં એક કાળે ઘણા ભગવાનના એકાંતિક ભક્તો થાય ભગવાનનું ભજન કરતા હોય ત્યાં કળયુગની પ્રવૃત્તિ જાણવી નહીં ન્યાસ સતયુગની પ્રવૃત્તિ જાણવી શ્રીજી મહારાજની દયાથી આપણે આ ગ્રુપમાં આપણા સત્સંગમાં સતયુગ પ્રવર્તી રહ્યો કહેવાય જો આપણને એની કિંમત હોય તો સમજાય તો નકર આ દુનિયામાં ભાત ભાતના એવા વેગ ચડે નહીં પાછા સાત્વિક વેગો બધા જે આપણને જિંદગીમાં ઓળખાય નહીં રાજસ્તામસ વેગ હોય ને એ આપણને ઓળખાય પણ સાત્વિક વેગ છે ને એ કોઈ દી ઓળખાય નહીં સત્પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ આપણને ખોટી લાગે સમસ્યાઓનું કામ કરતા ખોટું લાગે અને લોકોને ખોટું ન લાગે ને આપણને ખોટું ન લાગે કે આ બરાબર છે આમાં જાજા જીવનું કલ્યાણ છે એમ માનીને હવ કર્યા કરીએ તો કાંઈ અંત આવે નહીં આપણે કેટલું કરવા જઈએ બધું જ આપણે કરવા માંડીએ તો થાય ખરું પણ આપણે કરવાનું કામ હોય બાકી રહી જાય જોકે આમ તો આવા ઘણા જન્મ લીધા છે ને બાકી રહી જ ગયેલું છે ને એટલે જ અત્યારે આપણે પ્રગટ થયા છીએ કે નહીં
એક દિન દયાળ સ્વામી બહુ સરસ વાત કરી હતી. કોઈક નાનો હોય હરિભગત હોય, નવો નવો હરિભગત હોય, ઉંમરે નાની હોય, અને એટલો બધો પાવરફુલ ને તેજસ્વી હોય ને કે એની વાત જવા દો. અને આધ્યાત્મિક માર્ગમાં એની સ્પીડે તે જબ્બર હોય. અને આપણને ખબર પડે આપણે સાઈડમાંથી આમ બહાર નીકળ્યા, ટ્રેક્ટર લઈને હલ્યા જતા હોય ને તો હારા મારી ગાડી કઈ કહેવાય ત્યારે ડૉક્ટર સાહેબ વધારે સ્પીડમાં આવતી હોય એવી. હે, એક જ બે નામ બોલો તમે ત્યારે આપણને. હે, મર્સિડી બર્સિડી નીકળી તો ટ્રેક્ટર ક્યાં રહી જાય? અહીં રહી જાય ને. એમ આપણને લાગે અમુક શું છે પણ, એટલે બહુ ઉત્તમ લાગે, બહુ શ્રેષ્ઠ લાગે. પણ સ્વામીએ એને વિશે એવી વાત કરી કે એ અત્યારે આપણને લાગે છે બહુ સ્પીડમાં જાય છે ને, અને ખરેખર વાત એ સાચી ને હારી, પણ આગલા જન્મમાં એ બધું કરીને આવ્યા હતા એટલે એ સ્પીડમાં છે. એનો મતલબ એવો થયો કે ગયા જન્મમાં એને કરવાનું તું પૂરું ન કરી શક્યા એટલે બીજો જન્મ આવ્યો. શું બાકી રહી ગયું ને, ભલે લાગે છે તેજસ્વી, પણ તેજસ્વી ને બાકી રહી ગયું તો ગયા જન્મમાં, એટલે બસ ફરતી જન્મમાં. એટલે આપણું એવું કંઈક હોય એવું ન હોય, આપણે સારા રીભગત હોય. મિનિંગ શું કે સત્સંગની મર્યાદા, નિયમ, ધર્મ, આજ્ઞા, સંતોને સંતોમાં વિશ્વાસ, નિષ્ઠા એ બધું છે. તેનું કારણ એ કે આપણે સારા કહેવાય. પણ સારામાં એક ખોટ એ કે ગયા જન્મમાં એટલું બાકી રહી ગયું તો એટલે અત્યારે કરવાવું પડ્યું, અને એટલે જ આપણને સ્પીડ જણાય છે. માટે આ વખતે એવું ન રહે ને, એવું આપણે કરવું જોઈએ. પણ આમ તો દર જન્મમાં આપણે એમ જ કહીએ છીએ કે આ જન્મમાં છેલ્લો જન્મ કરી લેવો છે, છેલ્લો જન્મ કરી લેવો છે, તો એમ કરતાં કરતાં એટલા જન્મ આવી ગયા. અને આપણે ક્યારેક ક્યારેક એવું બોલતા હોય કે આવું તો આપણને કોઈ દી મળ્યું નથી ને નહીં મળ્યું હોય, પણ એ વાત બધી ખોટી છે. આવું કેટલી વખત મળી ગયું છે, કેમ જે આવું અત્યારે મળ્યું છે તેમ છતાં જો આપણે એમ ન કરી શકતા હોય તો આગળ એમ જ હતું કે એવું મળ્યું તું નોંધ કરી શીખ્યા, એટલે ખોટ ખામી રહે છે આપણામાં. પણ આવા યોગમાં ભગવાનમાં સંતોમાં જો સાચી પ્રીતિ કરી નાખી, આમ તો જન્મ મરણનું કારણ શું છે ખબર છે? આપણો અહમ ઇઝ મેન વસ્તુ છે, અને એ દોષ ટાળવા જેવો છે. અને એક ગુણ રાખવા જેવો છે કે ભગવાન, સંતો, ભક્તો, સત્સંગ, એનો મહિમા, આ બેવાનું થઈ જાય ને તો એ માણસને કશી જ તકલીફ પડે નહીં. પણ અહમ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી બીજાનો મહિમા થાય નહીં. જ્યાં સુધી આપણામાં અહમ પડ્યું હોય ત્યાં સુધી બીજાનો મહિમા થાય નહીં. ભગતજી એક દણ કહેતા હતા કે બીજાનો મહિમા ક્યારે થાય, તો આપણો થોડોક ઓછો થાય ને તો બીજાનો થાય. પણ હવે આપણો જે એટલો બધો ઢગલાબંધ ભીડ્યો છે ને તે ઓછો થતો જ નથી. હળો જેથી ઓછો થઈ રહેશે ને તેથી કોઈને કહેવું નહીં પડે, તું નિર્માની થા, દાસ થા, બીજાનો મહિમા રાખ, બીજાનો મોટા જ માન, બીજાના હાથ જોડ, કશું જ નહીં કહેવું પડે. અમે સુખપૂર્વક સૌથી સારા મારું ભજન કરતો હશે, ભગવાન સંભાળતો હશે, અને ભગવાન એને રિયલ સાંભળતા હશે. એટલે એવું જો આપણે કંઈક કરી શકીએ તો ભગવાન રાજી થાય, ગુરુજી પણ રાજી થાય. કેમ છે, ગુરુજી એવું માને કે એટલો બધો આપણે દાખલો કરી છીએ તેનું રિઝલ્ટ શું, ફળ શું? ગુરુજી વાતો કર્યા કરે ને આપણે સાંભળ્યા કરીએ તો એનું કંઈ ઝાઝું સાર્થક પણ કહેવાય નહીં. માટે ધીરે ધીરે સત્સંગમાં વધારે આપણે ઊંડા ઉતરી શકીએ, સત્સંગ આપણામાં ઉતરે એવો જો પ્રયત્ન આપણે કરી શકીએ તો કંઈક કામ જલ્દી પતે, કરતો લાંબુ લાંબુ હાલ્યું જશે. હવે થોડુંક પુસ્તક વાંચી બરાબર. આમાં તો જોબન પૈકીની વાત આવે છે ને કા. જોબન પગી એક વખતના બહુ મોટા લૂંટારા,
અને બધે એટલા વિસ્તારમાંની ધાક વાગતી. એવું કહેવાય છે કે છોકરા રડતા હોય ને તો એની માં એવું કે રડમાં જોબન આવ્યો તો એ છોકરા સાના રહી જતા, આવી એની ધાક વાગતી. પણ ભગવાનનો આશ્રિત થયો, ભગવાનના શરણે થયો તો પ્રાતસ્મરણીય ભગવાનના ભક્ત થઈ ગયા. એનું નામ લખે ને તો એવું લખાય ભક્તરાજ જોબન પૈકી. એને સંતો મળ્યા, મુક્તાન સમયનાનો યોગ થયો અને મહારાજ મળ્યા એટલે આવા થઈ ગયા. જે કંઈ પોતાના આમ લૂંટધાટના બધા ઓલા હતા ધંધા બધા છોડી દીધા અને ખરેખર જે રીતે સત્સંગ કરવો ઘટે એમ સત્સંગ કર્યો, એમ ભગવાન ઓળખ્યા, એમ સંતો ઓળખ્યા. તો ઘડીકમાં કામ થઈ ગયું ને. કામ કરવું અઘરું નથી પણ આપણે કરી શકતા એટલો જ પ્રોબ્લેમ છે. બાકી આધ્યાત્મિક માર્ગ એક દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ હેલો છે, એને જેટલો કોઈ હેલો માર્ગ નથી. અને એક દ્રષ્ટિએ જોઈએ તો એને જેટલો કોઈ અઘરો માર્ગ નથી. કેમ, જે હેલો માર્ગ હોય તો બધા માણસો એમાં હાલી શકે ને, પણ હાલી શકતા નથી. આપણે ભગવાનના ભગત થયા, ભગવાન પામવા માટે નિયમ પાળી છીએ, સત્સંગી થયા છીએ, વર્તમાન પાળી છીએ, અમે તો સાધુ પણ થયા. તો પણ જે કરવાનું હોય નથી થતું એનો મતલબ એ કે એ કંઈ આપણે માઇન્ડ એવું હેલું હશે નહીં. ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું છે ને, ભજન કરવાનું સ્વામિનારાયણ 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 તો ન થાય. બીજી પ્રવૃત્તિ લાખ કરવાની થાય ને તો બધી જ પ્રવૃત્તિ આસાનથી થઈ જાય. થાય કે ન થાય તો ઓલામાં તો કંઈ તકલીફ નથી, તો એ નથી થતી. અને આમાં તો કેટલા ડિસિઝન લેવા પડે ને કેટલા ખર્ચા થાય ને કેટલો ટાઈમ લાગે ને કેટલા ઉજાગરા થાય, તો પણ એ કરવું હેલું પડે છે. હા, તે બાર એક બે વાગ્યા સુધી સેવા હોય ને તો બધું થઈ શકે, પણ એકાદશીનું જાગરણ હોય તો 11:30 થાય ને ત્યાંમાં 5-7 વખત ઘડિયાળ સામું જોઈ, ક્યારે 11:30 થાય છે, ક્યારે 11:30 થાય. હવે બંધ કરે તો સારું, હવે ઊંઘ આવે છે, પેટમાં ગલુડિયા બોલે છે ને આ બધું. ઘડિયાળ દેખાતી છે કે નહીં દેખાતી હોય એમ મનમાં સંકલ્પ થયા કરે, સમજ્યા. એનો મતલબ એવો કે એમાં એટલો રસ નથી. ખરેખર જેમાં રસ હોવો જોઈએ, એમાં રસ થઈ જાય તો બધા જ કામ પતી જાય. હવને પોતાના જીવની ખબર હોય, પોતાના જીવને એટલે પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવ, પોતાની ઈચ્છાઓ, બધાને હવની હવની ખબર હોય. એની ઉપર દ્રષ્ટિ રાખી જો જીવ હાલે તો એનું કામ થાય. બાકી કામ થવું અઘરું છે. મારે બીજા સંકલ્પ હોય, બીજાને બીજા સંકલ્પ હોય, ત્રીજાને ત્રીજા સંકલ્પ હોય, તો તમારા સંકલ્પ કાંઈ મને નડવાના નથી. મારા સંકલ્પ હશે ભગવાન સિવાયના એ બધા મને નડવાના, તો એ મારે ટાળવું પડે. પણ બીજાના સંકલ્પ અને બીજાના સ્વભાવ ને એની ઉપર જેટલી દ્રષ્ટિ રહે એટલી આપણા સ્વભાવ ઉપર ન રહે. ગુણાત્યાન સ્વામીની વાતોમાં એક વાત આવે છે, જેવો બીજાના સ્વભાવ ટાળવા ઉપર નજર છે એટલી પોતાના સ્વભાવ ઉપર હોય તો કોઈ ખામી રહે નહીં, રહે ન રહે. પણ એવું તો બધું ડૉક્ટર સાહેબ બહુ અઘરું છો, બીજાનું તો બહુ દેખા દેખા કરે અને આપણું જ દેખાય નહીં. હશે સત્સંગમાં બહુ મોટી ખોટ કહેવાય પોતાની હવ હવની માટે. પણ જેને પોતાના સ્વભાવ દોષ ઉપર કે ખોટ ખામી ઉપર નજર હોય તો એ ભાગશાળ જીવાત્મા કહેવાય ને મુમુક્ષુ જીવ કહેવાય. પહેલાં પોતાનું કરે છે અને પછી બીજાના વિચાર આવે છે. આપણે કોઈકને વિચાર વિશે વિચાર આવે તો એવું થાય કે ભાઈ આ હું કરું છું કે નથી કરતો, એ ભૂલ મારે થાય છે કે નથી થતી, તો ઘણો બધો આપણને ફાયદો થાય. ફાયદામાં પહેલો ફાયદો એ થાય કે કોઈની વિશે ગૌણપણો તો થાય જ નહીં, કોઈને હલકા તો માનની જ નહીં, મનાય જ નહીં. કારણ કે આપણને ખબર હોય એને જેવું હું કરું છું તો પછી મારે કેમ નહીં ટળતું, હું એમ કહું છું તો પહેલાં મારે ટાળવું પડે ને, તો એમ થાય કે બિચારાનું કંઈક કારણ હશે.
એમ કરીને તે એનો મહિમા રહે. ન કરતા રહે એમ થાય, આ આમ નથી કરતા, ના આમ નથી થાય, આખા સત્સંગની ચિંતા લઈને બેઠો હોય. હવે કંઈ સત્સંગ એમ સુધરી જાય? ખુદ આપણે જ નથી સુધરી શકતા, સત્સંગ કેવી રીતે સુધરે? એટલે એ બધી અપેક્ષાઓ ખોટી છે. અને એટલે જ ગોપાલસ્વામી વાતમાં કીધું છે કે કોઈને વાત કરવી, ઉપદેશ દેવો તો એ વાત કરીને છેટે રહેવું, પણ એના ડોળમાં ભળવું નહીં. તો એનો ગુરુજી અર્થ કર્યો હતો, ડોળમાં ભળવું નહીં એટલે શું કે આપણે કોઈને કાંઈ કહ્યું પછી એમ એને કર્યું ન કર્યું તો એને જોવાનું. આપણે તો આપણી ફરજ બજાવી દીધી ને કે ભાઈ આપણે આમ હરિભક્તિ ન કરાય, આમ સંતોય ન કરાય, આમ અમુક શું એ ન કરાય, અથવા તો વ્યક્તિગત આપણે નામ દઈને કીધું આ તેમ કરો છે બરાબર નહીં. પછી આપણે જોઈ કે મેં કીધું ને કર્યું કે ન કર્યું, કર્યું કે ન કર્યું. કદાચ બધાથી બધું એક દિવસમાં થઈ જાય, ન પણ થાય, પછી આપણને એના વિશે ગૌણ ભાવ થાય, અભાવ આવે. દહ વખત કીધું પણ માનતો જ નથી, દહ વખત કીધું પણ માનતા જ નથી, એ આમ કરે છે ને તે આમ કરે છે. તો આપણને કોઈ કાંઈ કહ્યું હોય તો આપણે એક દાણ કહીએ માની લીધું ને આપણે એમ થઈ ગયું બીનું સાંપડીથી. આપણને ગુરુજીએ એકને એક વાત કેટલી વખત કરી હશે? તો પણ આજ હજી ઘણી બધી એવી વાતો છે કે ઘણી બધી એવી બાબતો છે કે આપણે નથી કરી શકતા, હજી એમ જ આમને માલે છે, તો પણ ગુરુજી આપણને કહેવાનું બંધ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો કદાચ એ એવું વિચારે કે આને બહુ વાર કીધું હવે આપણે ન કરવું ન કહેવું, તો આપણે ભગવાનને પામી ખરા? એ એવું વિચારે થાય છે કે આજ કરશે કાલ કરશે, આજ કરશે કાલ કરશે, પણ એ કરશે. અને એટલે જ એ કહી શકતા હશે કાયમી, નકર તો આપણે જેમ વિચારે દહ વખત કીધું માનતા નથી તો પછી પૂરું એને હું ન કહું, એનું હું ન માનું, આ કે તો માનું ને આ કે તો ન માનું. હવે એના કલ્યાણ માટે આપણે માનવાનું છે? આપણે તો આપણા કલ્યાણ માટે માનવાનું છે. ગુરુજી આપણને એમ કહે કે આવું તમારે હરિભક્તો ન કરવું, આમ ન કરવું, આ ન કરવું, તો ગુરુજીને એને શું ફાયદો? કશો જ ફાયદો નહીં. અને તેમ છતાં આપણે ન કરીએ કે ન માનીએ તો દુઃખી તો આપણે જ થવાનું ને. આપણા સુખ માટે જો આધ્યાત્મિક માર્ગના નિયમ એ સત્સંગના સુખ માટે છે, ભગવાનમાં મન બીજે ન જાય એની તકેદારી માટેના બધા નિયમો છે. અને જગતના જે નિયમો છે એ આપણે શારીરિક સ્વાસ્થ્ય માટે નિયમો છે. અને એ બે નિયમો આપણે પાળીએ તો બે રીતે આપણે સુખી થાય, પણ એ જો નિયમ ન પાળીએ તો બે રીતે દુઃખી થાય. ગુરુજી આપણે ઘણી વખત કહે છે કે મહારાજે શિક્ષાપતિ એમ જેમ કીધું હોય એમ જ રહેવું ને એમ જ કરવું. શિક્ષાપતિ લોપીને જેટલું કાંઈ આપણે કરીએ તો દુઃખ આવે આવે ને આવે. તો વારંવાર આપણને ગુરુજી કે સંતો કે શાસ્ત્રો એ આપણને કહેતા હોય તો એ આપણે કરવું જોઈએ. અને આજે આપણને એવા ઘણા બધા દાખલા છે કે એમ ન કરીએ ને તો આપણે ઘણા બધા મોટા દુઃખ આવે છે. નાની એવી વાત હોય અને આપણે ધ્યાન ન દઈએ તો ઘણા બધા દુઃખ આવે છે. પછી ગુરુજી આગળ વાત આવે તો ગુરુજીને એમ દુઃખ થાય કે આ હરિભક્તો આવું કેમ નથી કરતા, આવું કેમ નથી માનતા. તો આપણને રાજીપો થવાના બદલે રાજીપો થાય, એટલે એવું બને ત્યાં સુધી થવા દેવું નહીં. પછી આમ મોટી મોટી આપણે વાત શું કરતા હોય ખબર? ગુરુજી અમારો ગુરુજી છે ને એ તો બહુ મોટા છે ને તો આવા છે ને મહિમા એટલો બધો રાખતા હોય ને કે એની વાત જવા દો. એ મહિમાનો અર્થ શું? આપણા સુખાકારી માટે કહે છે તો પણ આપણેથી થતું નથી, એને આપણે કદાચ લેવાનું શું? આપણે કદાચ કાંઈ લેવું છે ને? પૈસો આપણે કદાચ એને જોતો નથી. અને શુદ્ધ આપણા સુખ માટે જ વાત કરે છે તોય આપણે માનતા. એટલે પછી ભગવાનને એમ થાય કે ભાઈ આને છે ને એકદમ થોડોક પાઠ ભણાવીને તો બધે હરખું હાલે, પણ તોય આમ તો કંઈ બહુ ઝાઝો ફેર પડતો એવું જણાતું નથી. એમ થાય કે ભાઈ આપણે એવી એમ ન થાય, બધાને એવું થોડું થાય, બધાને એવું થોડું થાય.
હમણાં આપણે ઓલા ભગત ધામમાં ગયા ને વાસણાવાળા, તો લાયસન્સ વગર ને ગાડી લઈને ગયા હતા લાંબી મુસાફરીમાં, તે દુઃખ આવ્યું ને. પછી કોઈને પૂછવાનું કે આ તે એવું નહીં, પછી આપણે હેરાન થવાનું ને. લાંબી મુસાફરી કરવાની હોય તો ટુ વ્હીલમાં ક્યારેય કરાય નહીં, કારણ કે અત્યારનો ટ્રાફિક એટલો બધો છે ને, બધા સ્પીડમાં જ જવાવાળા, બધાને બહુ જ એટલી બધી ઉતાવળ છે ને કે એની વાત જવા દો. ગાડીની ગમે એટલી હારી હારી બનાવશે ને સ્પીડ ઓછી જ પડે છે બધાની, એટલે આપણે ધીમા ધીમા લેતા હતા પણ કોખામે ભટકાડી દે શું કરો. એટલે સેફ વાહન હોય ને એમાં જ બને ત્યાં સુધી મુસાફરી કરવી જોઈએ, તો શાંતિ. જો તેમ છતાં જે ભગવાને આપણા પ્રારબ્ધમાં નિર્માણ કર્યું હોય એમ જ થવાનું હોય, પણ ભગવાનની આજ્ઞા પાળીએ તો ભગવાનનો અને સંતોનો રાજીપો થાય. આપણે એમ કરીશું એટલે કોઈ દિવસ મરશું જ નહીં, કાંઈ થશે જ નહીં એવું. બસ જ આપણે બસમાં જાય તો બસ પણ એક્સિડન્ટ થાય, કાંઈ ન થાય એવું વાંધો ઓલું નથી, પણ એમાં એક્સિડન્ટ થયું હોય તો કોઈની નારાજગી ન થાય. થાય, તમે 80-70 રૂપિયા ગાડી ચલાવતા હોય અને એક્સિડન્ટ થયું હોય તો કોઈને એમ ન થાય કે આ બહુ ખોટું કર્યું, પણ 120ની સ્પીડમાં ચલાવતા હો તો થાય. તમે હેલ્મેટ પહેર્યા વગર પહેરીને જાઓ ને તોય તે એક્સિડન્ટ થાય ને માણસ એક્સપાયર થઈ જાય, પણ હેલ્મેટ ન પહેર્યો હોય અને થોડુંક વાગ્યું હોય તો શું થાય, ભલે ધામમાં નહીં ગયો તો પણ કુરાજીપો તો થાય ને. નૈતિક ધામમાં ગયો ને ત્યારે ગુરુજીએ એવું પૂછ્યું, એને પૂછો જાણો જોઈ કે હેલ્મેટ પહેર્યો તો કે નહોતો પહેર્યો, હેલ્મેટ લઈ ગયો તો કે નહોતો લઈ ગયો. તો પછી વિડીયોને બધું જોયું છેઠ મંદિરમાં ગયો તો હાથમાં હેલ્મેટ હતો, જોયું હતો ને આપણે બધાએ. તો કમસે કમ જે ભગવાનને કરવું હતું એની ઈચ્છાથી થયું બરાબર છે, પણ એનો રાજ્યભો કેટલો થાય? આ છોકરો ડાયો કે આપણે કીધું હતું કે હેલ્મેટ પહેરો તો પહેરો, એને જે થવાનું છે ને એ જ થવાનું છે, ભગવાન જે કરે છે ને એમ જ થવાનું છે, આપણે એમાં કંઈ ફેરફાર કરી શકવાના નથી. પણ આપણે એની આજ્ઞા માનીએ ને એટલે આપણે સુખી થાય થાય ને થાય, અને એ જ આપણે કરવાનું હોય. સાધન તો આપણે બીજા કંઈ કરી શકીએ એમ છીએ નહીં, સાધન કેટલા કરીએ ને સાધનનો પાછો કોઈ પાર નથી, એટલે એ ક્યારે કંઈ મેળ આવે એવું નથી. પણ મોટા પુરુષને હોપ અને કેમ આપણે કરીએ કરીએ તો કંઈ વાંધો આવે નહીં. જોબન પૈકીએ જેમ અમરેલીની તિજોરી લૂંટી એવી જ રીતે ઓખા મંડળની તિજોરી લૂંટી હતી. સામાન્ય લૂંટારાથી આ કામ થાય નહીં. અમરેલીની તિજોરી લૂંટ્યા બાદ એક મહિને ઓખા મંડળના સુબાઈએ ખંડણી ઉઘરાવી, એટલે કર ટેક્સ, તેની તિજોરીઓના ગાડા વડોદરા તરફ રવાના કર્યા. તેનો બાતમીદાર ભોજો ભરાડી હતો. જોબન પૈકીએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ માણસો મેકલ્યા હતા. ઓલામાં આમરેલી બાજુ કંઈક બીજા ભાઈ આવ્યા હતા ને, એના શું કહેવાય ઓલા બાતમીદાર, આમાં ભોજા ભરાડી આવ્યા બાતમીદાર કે આમાં ગારડી, એ અમરેલી વિસ્તારના હતા. આ ભોજા ભરાડી નામ બધા કેવા છે, અસલ છે ને ગુણ પ્રમાણે નામ પાડેલા છે બધા નામ. ભોજો ભરાડી તો તે જોબન પૈકીના તમામ બાતમીદારોમાં એક નંબરનો બુદ્ધિશાળી હતો, ઇન્કલાબ વાળા શું કહેવાય, શિલ્ડ મેળવેલા, હારા હારા કામ કર્યા હોય ને એને જોબન પૈકી શિલ્ડ આપ્યો હોય, સન્માન કર્યું હોય, એમાં એક નંબરનો બુદ્ધિશાળી હતો. તેણે પહેલાંની જેમ જ તમામ બાતમી આગળથી જોબન પૈકીને પહોંચાડી. આમ આપણે લૂંટફાટની વાત કરીએ ને એ વસ્તુ બીજી છે, પણ એ કેટલા બધા હોશિયાર છે કે આટલી આટલી ઝીણી ઝીણી વાતે તે એની લીક થઈ પોતા આગળ આવી જાય, એ કેવી વ્યવસ્થા કરતા છે. તો કે રાજરજળની વાત એટલી બધી સિક્રેટ હોય કે એની વાત જવા દો, તો પણ ઝીણામાં ઝીણી બાબત એ પકડી પાડે કે આટલા માણસો છે, આટલું ધન છે, આટલું આમ છે, અહીંયા આટલા છે, એક એક કોથળીમાં આટલું આટલું ધન છે બધી જ એને ખબર હોય. અને અગર કેવી રીતે અત્યારે આ દુનિયામાં રિઝર્વ બેંક છે ને આરબીઆઈ શું કહેવાય, આરબીઆઈ એ પૈસા એકબીજી બેંકોમાં ટ્રાન્સફર કરે, સમજાણું, તો એ પૈસા
એક ફોર વ્હીલ ગાડીમાં હોય એમ ન હોય, એક ટ્રકમાં હોય એમ ન હોય, આખી ગાડીઓ ને ગાડીઓ વેગન જતા હોય, કોઈ નજર ખોદીને ખબર પડી કે આ પૈસો અહીંથી આમ હેરફેર થાય છે એમ. કોઈને ગંધ માત્ર હોય તો મને કહેજો તમે કે અત્યારે જે ટ્રેન જઈ રહી છે ને એમાં પૈસા ભર્યા છે ને, પૈસા ટ્રાન્સફર કરવા બીજે લઈ જાય છે. એ વિસ્તારમાં લઈ જાય ને, બીજી બેંકો મોટી મોટી હોય ને એની બેંકોમાં ટ્રાન્સફર કરવાનો હોય, તો આજ સુધી કોઈને ખબર પડી કોઈને? અત્યારની ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે, કોઈ જ કોઈને નહીં ખબર પડે. આટલું બધું સિક્રેટ હોય છે, આટલું બધું નાણું છપાય છે, તો બહાર આવવું પડે ને, પણ કોઈ દી વાત ન આવે. ગમે એવી સરકાર હોય ને ગમે એવી માણસો, મૂળ તો માણસો છે ને, તો પણ કેટલા બધા સિક્રેટને કેટલા બધા બોલાવે છે. તો પણ આ લોકો એની ઝીણામાં ઝીણી ખાનગીમાં ખાનગી બાતમી મેળવી લે, એટલે બુદ્ધિશાળી તો હશે જ. કામ ભલે એના ગમે એ હોય સમજ્યા, ધંધા, પણ બુદ્ધિશાળી તો ખરા, પ્લાનિંગવાળા ખરા. પ્લાનિંગમાં ખોટા ન પડે ને, આપણે કર્યું હોય તો પ્લાનિંગ પ્રમાણે અડધું આમ જાય ને અડધું આમ જાય ને ઊભું રહે. આપણને કીધું ત્યાં જોઈ આવજો ને કેમ છે, તો આપણે જોઈને આવી તો કેટલું જોઈને આવ્યા હોય, એકવાનું કીધું ને એટલું જોઈને આવ્યા, પછી બીજું પૂછવું હોય ને તો ફરતી જવું પડે, ત્રીજું પૂછવું હોય તો ફરતી જવું પડે, ચાર પાંચ વખત જઈ ત્યારે એટલી માહિતી આપણને મળે. પણ આ લોકોને તો પાછા એ વખતે ફોન બોન કશું નહીં. હવે જોબન પૈકી આ વડતાલ બાજુ હોય ને આ એ બાજુ હોય, હવે ન્યાયથી માહિતી અહીં પોગાડવાય ને, હવે કેવી રીતે પોગાડવી? પાછા એ ન્યાય નીકળે છે એ સમયે ક્યાં ભેગું થવાનું, શું કરવાની, બધી વસ્તુ ત્યાં થઈ જવી પડે સેટિંગ. એટલે આમ બધાને હોશિયાર તો કહેવાય જ, આપણી જેવા ન કહેવાય. તેણે પહેલાંની જેમ જ તમામ બાતમી આગળથી જોબન પોગીને પહોંચાડી. વધારામાં કહ્યું કે અમરેલીની તિજોરી લૂંટાયા પછી આ વખતે ગાયકવાડે રાજકોટમાંથી 500 ઘોડે સવારોને સાથે રાખ્યા છે. કારણ કે આગળ જોખમ થઈ ગયું હતું ને, તો પહેલા 100 સવારો હતા અને અત્યારે 500 સવારો રાખ્યા છે. તેમાંથી 100 ઘોડે સવારો તિજોરી સાથે ચાલે છે. હું મારા માણસો સાથે આગળ પાછળ ઘેરો ઘાલીને કોઈને ખબર ન પડે તે રીતે ગાડાઓની સાથે ચાલું છું. ગાડાને હારે હાલે છે, બોલો એ માણસ આજે બાતમી દે છે ને એ. હવે કેટલો માણસ એનો થઈ ગયો હશે, હવે ક્યાં અને કેવી રીતે થાપો મારવો તે મને કહેજો. જોબન પૈકીએ તેને ચરોતરમાં આવવા દેવાનું કેણ મોકલ્યું. આ તેજુરી નથી નીકળી ગયો, રસ્તામાં વાત હાલે છે કે ચરોતરની કોતરમાં આફાઈ દેવો, પછી આપણે બધું કરશું. પહેલાંની જેમ જ બધી તૈયારી કરી આડો બાંધ્યો. રસ્તાની વચ્ચે સૌ ગોઠવાઈ ગયા. ખેડાથી આગળ બે ચાર ગાઉં આવતા એક ગાડાની ધરી ભાંગી અને પૈડું બળદના પગમાં લાગતા બળદ પડી ગયો. અને ભગવાને ત્યાં સુકન જોઈને જાય ને, એટલે બધા આવા બધા યોગ કરાવી આપે અને ધરી ભાંગે ને બળદ મરી જાય ને. માતાજી માનતા કરીને જતા હશે નાળિયેર માનવાનું. તમે નાળિયેર માનેલું ક્યારે? એવો કયા માતાજીને? હે, ઉડધન ને? હુડધન એટલે શું ખબર છે ભટ્ટભાઈ? એક હુડધન આવે ને એક સિકોતેર આવે. કોક જે પુરુષ મરી ગયો હોય અને અવગત્ય ગયો ને બેહે ને એને હુડધન કહેવાય, અને બાય મરે અને બેહે ને એને સિકોતેર કહેવાય. એટલે આપણે હુડધન ને સિકોતેર થવું નહીં, ઉડધન ને માની લો. કામ કરેલું પછી એમ બસ કામ ઉડધન નું નામ શું હતું? નામ કે ન આવે કઈ કે ખાલી ઉડધન જ બરાબર. સર્વનામ તરીકે વાપરવું ને બરાબર. પણ શ્રદ્ધા હોય તો કામ થાય એવી વાત થાય છે, એમાં ખોટું નહીં. કોઈ પણ માતાજી હોય એમાં શ્રદ્ધા હોય છે. અને હકીકત માતાજીના ભગત હોય ને, ભગત એટલા બધા સારા હોય કે આપણને એમ થાય ભાઈ એ ભગત છે ને કંઈ.
એને એની એવી નિષ્ઠા હોય કે વાત જવાય દો, બહુ સારા હોય. આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો પણ આપણને ભગવાનમાં જેટલી નિષ્ઠા નહીં હોય એનાથી વધારે એની નિષ્ઠા હોય, અને જીવન બીવન આ તે બધું અપ ટુ ડેટ ને રેડી હોય. આપણે પહેલાં હુરધનના ભગત તો થયા દઈશું, પાછા અત્યારે સ્વામિનારાયણ થયા ધીરે ધીરે, પણ પછી હુરધનના સિકોતેરમાં આના બધી આપણે માનતાઓ કરી હોય, હેલીન જાત્રાઓ કરી હોય, ડૉક્ટર સાહેબ એવું બધું કર્યું હોય આપણે, અને પછી સ્વામિનારાયણ ભગવાન આપણને પચ્યા ઓળખાણા મનાણા, કે આપણને કોઈ એમ કહે કે આ સ્વામિનારાયણ ભગવાન છે એને સ્વીકારવાને એ કંઈ નાની વાત નથી. આપણને આ તો ગળહુતી બધું મળી ગયેલું ને એટલે કંઈ ભગવાનની કિંમત નથી. પણ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવા કે ભગવાન આપણને સ્વીકારાય કે આપણા હૃદયમાં એમ થાય કે ના સ્વામિનારાયણ શ્રી ભગવાન છે અને સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ એ આ સ્વામિનારાયણ એવું મનાય ને તો આપણે બહુ જ મોટા ભાગશાળી કહેવાય, બહુ જ મોટા ભાગશાળી કહેવાય. પણ એવું મનાણા પછી એનું જે કીધું એમ થાય તો એથી વધારે આપણને મોટી પ્રાપ્તિ થાય. પણ આ કંઈ નાની વાત કહેવાય, સ્વામિનારાયણને સ્વામિનારાયણ સ્વીકારવા તૈયાર ન હોય એના બદલે આપણને ભગવાન મનાય છે એ કેટલી મોટી વાત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન વનવિચરણ વખતે વનવિચરણ કરતાં કરતાં બધે ફેર્યા પણ કોઈ જગ્યાએ રોકાણા નહીં, અને લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રોકાણા. હવે રામાનંદ સ્વામીનો આશ્રમ કાંઈ એવો વૈભવશાળી નહોતો, સુખ સગવડતાવાળો નહોતો, જાહોજલાલી નહોતી, અને જગ્યા પણ એવી મોટી નહોતી. અત્યારે આપણે જોઈએ છીએ જગ્યા એ જ કે બીજી કોઈ, તો એ કાંઈ એવી મોટી જગ્યા કહેવાય, એવી મોટી જગ્યા ન કહેવાય. અને અત્યારે જે જગ્યા છે ને એ તે એ વખતે નહોતી એવડી, અત્યારે પાછળથી સંતોએ ખરીદીને થોડીક વધારેલી છે, એટલે મીન્સ નાનો એવો પ્લોટ જેવી જગ્યા હશે. તો પણ ત્યાં સ્વામિનારાયણ ભગવાન વનમાં ફરતા ફરતા ન્યાય આવીને રોકાણા. મોટા મોટા રજવાડા મળ્યા હતા, મોટા મોટા મઠધારીઓ મળ્યા હતા, ગાદીપતિઓ મળ્યા હતા, ન્યાય એને રોકાવાનો આગ્રહ પણ કર્યો હતો, પણ કોઈ જગ્યાએ ભગવાન રોકાણા નહીં. પણ લોજમાં પોરો ખાવાના નિમિત્તે વાવ્યા ગળા આવીને બેઠેલા સુખાનંદ સ્વામી પાણી ભરવા ગયા અને વરણી જોયા તો વરણીનો ચિત્ત એમાં ખેંચાણું અને બધી પૂછપરછ કરીને બધી વાત કરી પછી એના આશ્રમમાં લાવ્યા અને ત્યાં રોકાણા. તો રોકાવાનું પ્રયોજન એટલું હશે લગભગ, આપણે 100% તો ન કહી શકીએ, કે રામાનંદ સ્વામીના 50 શિષ્યો કે 55 જે કંઈ હતા એ રામાનંદ સ્વામીને ભગવાન માનીને સેવતા ભજતા હતા. શ્રીકૃષ્ણનો જે અવતાર છે ને એ જ આ રામાનંદ એમ માનીને ભજતા હતા. એટલે ભગવાને કદાચ એવું વિચાર્યું છે કે રામાનંદ સ્વામી તો ખરેખર ભગવાન તો નથી ને, એ માનતા એવા થાય છે પણ એ ભગવાન તો નથી. તો પણ એક વ્યક્તિમાં એક સાધુમાં એ ભગવાનનો સ્વીકાર કરી શકે છે. તો હું તો ખુદ પુરુષોત્તમ નારાયણ છું અને ખુદ ભગવાન છું તો આ મને ભગવાન તરીકે સ્વીકારી શકશે, શકશે ને શકશે. માટે અહીંયા રહેવાથી વાંધો આવશે નહીં, અને એટલે જ ભગવાન ત્યાં રોકાણાને બધાએ અને ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા. હવે કોઈ વ્યક્તિ હોય ફરતો ફરતો અહીં આવે ને આપણે એને ભગવાન તરીકે સ્વીકારી લેવાના એ કંઈ નાની વાત છે? આપણે અત્યારે કોઈ વ્યક્તિ એવો આવ્યો હોય તો આપણે સ્વીકારી શકીએ? અને તમે માનો કે 8 વર્ષ જંગલમાં જ નકરો માણા કોઈ ફેર્યો હોય તો એનું શરીરની પરિસ્થિતિ કેવી હોય? એને ભગવાન તરીકે આપણે સ્વીકારવાનું હોય તો સ્વીકારી શકાય? તો એ મુક્તાનંદ સ્વામીએ અને બધાએ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા. એટલે એ કેટલી બધી મોટી વાત કહેવાય. એટલે આપણને જે ભગવાન મળ્યા છે ને અને આપણને જેનો સ્વીકાર છે ને તો એનો એ આપણે જો મહિમા રાખીને કે મને આવા ભગવાનનો સ્વીકાર થયો એ મારા મોટા ભાઈ, તો પણ આપણા સ્વભાવ દોષો વાસના ઓટોમેટિક બધા નાશ પામી જાય, કશું જ કાંઈ ન કરવું પડે.
પણ રિયલ આપણને એનો કેપ મહિમા હોવો જોઈએ. કોક આપણો હાવ નજીકનો સંબંધી હોય, એ મોટી પોસ્ટ ઉપર આવ્યા, હવે આપણને એમ થાય ને કે અમારા સંબંધી છે એ આવા, માનો કે વિજયભાઈ રૂપાણી છે મુખ્યમંત્રી, પહેલાં ધારાસભ્ય હતા કે કંઈક પ્રદેશ પ્રમુખ હતા, પણ મુખ્યમંત્રી થયા એટલે બધા સંબંધી શું થાય કે આપણા વિજયભાઈ છે, આપણા આ સંબંધી છે ને મુખ્યમંત્રી થયા, એટલે મહેમાન કેફને કેટલો થઈ જાય. તો એમ આપણને ભગવાનનો સ્વીકાર થાય અને મહિમા થઈ જાય તો કામ થઈ જાય. આ જે બધી પોસ્ટ છે ને એ 5 વર્ષ માટે છે. કેટલા વર્ષ માટે? માત્ર ને માત્ર 5 વર્ષ માટે. તો પણ એને કેટલો બધો કેફ હોય છે, કેટલી બધી એને મોટેપ મનાય છે. તો આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે મોટા પુરુષો મળ્યા છે, એની મોટેપ તો યાવત ચંદ્ર દીવા કરો સુધીની છે. કોઈ કાળે એ મોટેપ એની ઓછી થાય એવી છે નહીં. એવા ભગવાન આપણને મળ્યા છે ને એવા ભગવાન આપણને ઓળખાણા છે. તો એનો એટલો જ આપણે કેપ પાવર રાખીએ ને તો આપણું કામ થઈ જાય. કોઈ વસ્તુ આપણે કંઈ કરવાની રહે નહીં, પણ એવું સમજાઈ જાય એટલું અગત્યનું છે. બળદના પગમાં લાગતા બળદ પડી ગયો અને આ વાતની જાણ થતાં સુબેદારે બધા ગાડાઓને ત્યાં જ રોક્યા. એનો જે જવાબદાર વ્યક્તિ હોય ને એણે છાવણી નાખી અને ફરતો પ્યારો મૂકી દીધો. ધરી ભાંગેલા ગાડાને ખાલી કરી ખેડે સમૂહ કરવા મોકલ્યું. તેજોરી ફરતા પોલીસોની કડક ચોકી રાખી દીધી. હવે એ વખતે આવી રીતે ખોટવાય તો કંઈ ના કંઈ સાધન સામગ્રી ન હોય તો ખેડા ઠેઠ રિપેરિંગ કરવા માટે નીકળવું પડે. ભોજા ભરાડીએ 4 છૂપા માણસોને ઓખા મંડળની પોલીસની નોકરીમાં રાખેલા. ઓખા મંડળની પોલીસની નોકરીમાં રાખેલા એ વિસ્તારમાં તે 4 સિપાહીઓએ ફોજમાં સાથે ચાલતા હતા. તેણે આ બધી બાતમી ભોજા ભરાડીને આપી. તેથી તેણે જોબન પૈકી સાથે આ બાબતની તમામ મસલત કરી. પછી સૌ ત્યાં આવ્યા. છાવણીની નજીકમાં સૌ જંગલી ભીલોના ઝૂંપડામાં સંતાણા અને ઊંટ ઘોડા તથા માણસોને કોતરમાં સંતાડી લાળી સંભળાવીને આવવા કહ્યું. ભોજા ભરાડીની શીખવણી પ્રમાણે ફોજમાં પોલીસ તરીકે 4 ભીલો હતા. તેમાંથી એક ભીલે જ્યાં ઊંટ બાંધ્યો હતો ત્યાં તેના 4 નાટલિયા, ઓલું ઘાસ હોય ને એનું, એના ઢગલા સળગાવ્યા. હૂકું ઘાસ હોય ને જાહેર ને એવું બધું ખાવા માટે આપે ને પશુને બળદને ને તે હળગાયું. તેથી સૌ અગ્નિ ઓલાવા ત્યાં આવ્યા. અહીંયા બધી તેજોરી છે અને બધા પોલીસ ચોકીદાર છે ને ઓલા પણ એનું બધા સાધન સામગ્રી પડી હોય ને તેના ઘાસ પીડ્યું તો ઘાસ હળગાયું. તો સહેજે માણસને એમ થાય ને કે હાલો ઓલવવા જઈએ, તે બધા ઓલવાઈ ગયા. તરત જ બીજા ભીલે પોલીસ ચોકીમાં રહેલી દારૂગોળીની પેટીઓ સળગાવી. 4 હતા ને એને ભેગા, 4 જણાએ અલગ અલગ કામ વેચી લીધા એટલે ચારેય બાજુ કોલાહલ થયો. અંધારી રાત્રિએ ઉપરી અમલદારો મશાલો સળગાવી ઊંટ ઘોડા તરફ અગ્નિ ઉલવતા હતા. ત્યાં જોબન પૈકીએ સંકેત કર્યો. જંગલી ભીલોને તે સંકેત સાંભળી ત્યાં આવ્યા. જોબન પૈકી આવા વાતાવરણમાં તેજોરીને લૂંટવાનો સૌને હુકમ કર્યો. તેથી તમામ ભીલો જમીન પર રૂપિયાની કોથળીઓ હતી ત્યાં પહોંચ્યા અને તેના પહેરેદાર 4 સિપાહીઓને તીરથી વિંધી નાખ્યા. પછી જેટલા લેવાય તેટલા રૂપિયાની કોથળીઓ લઈને ઝૂંપડામાં જ્યાં જોબન પૈકી અને ભોજો ભરાડી બેઠા હતા ત્યાં 10-12 જણા આવ્યા. કોઈ એક તો કોઈ બે કોથળીઓ લૂંટીને આવ્યા. જોબન પૈકીએ તરત નિર્ણય લીધો. એક વાંસડાની મજબૂત નનામી તૈયાર કરી. આ ધન લૂંટીને જાય એટલે બધા પાછા બીજા માણસ ઓલું કામ કરવા ગયા છે ને બોલાવીને અહીંયા પીછો કરે ને, એટલે એક નનામી તૈયાર કરાવી. તેમાં ગોદડાના ગાભા પાથરીને ઉપર કોથળીઓ મૂકીને માથે રાતું ખાપણ ઉડાડ્યું અને મડદાને બાળવા લઈ જાય તેમ ઓ કરતાં સ્મશાન તરફ ચાલ્યા. હવે આ રીતે બધું અગાઉ તૈયાર કરી રાખ્યું છે ને, શું કહેવાય, ખાપણ કહેવાય ને, લાલ ખાપણ રાખવું પડે ને આ રાખવું પડે ને, આ બધા મગજમાં આઈડિયા કેવી રીતે આવતા હશે કે આવું થશે તો આમ કરવું પડશે ને આવું થશે તો આમ કરવું પડશે ને. હવે આપણે અત્યારે આમ થોડી નનામી તૈયાર કરવાની થઈ હોય તો 3 જણા ધોળે ધર માન થાય અને એ આપણું પ્લાનિંગ હોય ત્યારે. હવે આને તેવું કંઈ પ્લાનિંગ હશે સમય પર પ્રેક્ટિકલ કેમ કરવાનું ને
એ હવે નિર્ણય લેવાનો હોય. પ્રી પ્લાન એમાં કંઈ હાલે નહીં, પરિસ્થિતિ અનુસાર ને હાલવું પડે. તો આવી બધી વ્યવસ્થા બધું રાખતા દેશે ને. આવું કર્યું આપણે, શૂટિંગ કર્યું એવું બધું કર્યું હતું કાશે. હે હા, બસ જો હવે આવું થતું હોય એટલે ઓલાને આને પૂછવાનું જરૂર જ નહીં, કારણ સંબંધી મરી ગયા છે તો આને આપણે શું પૂછવું. હવે એમાં જ રૂપિયા ભર્યા છે, શું ખબર પડે કોઈને. ઓ કરતા સ્મશાન તરફ ચાલ્યા. પછી ત્યાં કોતરોમાં ઝુકાવેલા ઊંટિયા ઉપર રૂપિયા નાખીને તેને વડતાલ તરફ રવાના કરી દીધા. શાના આઈડિયા? આવો આઈડિયા આપણે ભગવાન ભજવા માટે કોઈ કર્યો કે આપણા ઇન્દ્રિયો અંતર કોઈથી કોઈમાં રસાસ્વાદમાં ન ફસાય, માનમાં ન ફસાય, અહમમાં ન ફસાય, માન મોટેપમાં ન ફસાય, એવા આઈડિયા કર્યા આપણે કોઈ દી? એક નહીં જેવા તુચ્છ ધન માટે પણ આ એટલા આઈડિયા કરી જાણે છે, અને આપણે ભગવાનને પામવા માટે પણ કરી જાણતા નથી. અને તેમ છતાં ન કરી જાણતા હોય ને તોય કાંઈ નહીં, પણ આપણને કોઈક આઈડિયા આપે છે ને એમ આપણે કરી શકતા કે ભાઈ આમ કરજો, આમ કરજો, આમ કરજો, એમાં આપણે એવું કરવું હોય એવું કરી શકતા નથી. અને એટલે જ બધું ભટ્ટભાઈ મોડું થઈ રહ્યું છે. એટલે જલ્દી આપણે કરવું હોય તો મન કર્મ વચન સંતો ભક્તોમાં આપણે જોડાઈ જઈએ ને. એક વખત છે ને, એક જ જન્મ, હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, છેલ્લી વાત કરીને આપણે પૂરું કરી દઈએ. એક જ જન્મ ખરેખર ભગવાનને મળેલા એવા મોટા પુરુષને આપણે મન આપી દઈએ ને તો પછી ફરતી ક્યારે જન્મ લેવો પડે નહીં. ગોપાલ સ્વામી કે લઘુ વાતમાં લખ્યું છે કે આ જીવ ક્યારે બીજાને કીધું એમ કર્યું નથી ને એટલે આ જન્મ મરણ ચાલુ રહ્યું છે. એક જન્મ જો કોઈક મોટા પુરુષને હોપે ને એ કેમ કરી નાખે ને તો એનો છેલ્લો જન્મ થઈ જાય. અને મહારાજની કૃપાથી આપણને છેલ્લો જન્મ કરાવે ને એવા મોટા પુરુષનો યોગ થઈ આવશે તો એમ કરી લઈ તો આપણું કામ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવી ગયો છુઆલા, અતિ ફાવી ગયો છુઆલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેવાલા, લીધા જન્મ વાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાયા ધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો સત્સંગ મેં અબ આયે હે જેતે, સંત હરે જન ભાઈઓ તેતે, સબ હે મુક્ત અનાદિયે, સ્વભાવ અબ ભૂલ
गए ते ही स्वभाव अब भूल गए ते ही। सजानंद स्वामी महाराज नी जय।